નખત્રાણાના અરલનાની અને મોટી ગામે દારૂનું દૂષણ ડામવા યુવાનોએ નખત્રાણા ડીવાયએસપી કચેરી તેમજ પોલીસ સ્ટેશનમાં કરી રજૂઆત. મારું નામ સોટા મૈપતસિંહ. અમે નાની અરલ અને મોટી અરલ ગામથી બધા ભાઈઓ આજે નખત્રાણા પોલીસ સ્ટેશન અને ડીવાયએસપી ઓફિસમાં આવેદનપત્ર આપ્યું છે. ગામની અંદર દારૂનું દુષ્કર્મ બહુ વધી ગયું છે, તો એને નાશ કરવા માટે અમે બધા એકજૂથ થઈ અને આજે આવેદનપત્ર આપ્યું છે. અને સાહેબે ખાતરી પણ અમને આપી છે કે બે ચાર દિવસની અંદર તમારા ગામની અંદર અમે આવશીએ આંટો રાઉન્ડ મારવા અને આ બધાને પકડશીએ જો વેચશે તો. મારો કહેવાનો મતલબ એ છે બધાને કે દારૂ બંધ થાય તો આપણું ગામનું પણ વિકાસ થાય અને ઘરનું પણ વિકાસ થાય. દારૂ એક ખરાબ વ્યસન છે જે યુવા પેઢીને બહુ નુકસાનકારક છે. તો બધા મારા યુવાન મિત્રોને ખાસ કહેવાનું છે કે દારૂ ન પીઓ તો તમારું ભવિષ્ય આગળ વધશે. મારું નામ રણજીતસિંહ ભુરુબા, ગામ નાની અરલ. અમે આજે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં નાની અરલ મોટી અરલ બંને ગામના સંયુક્ત દરેક સમાજના આગેવાનો અને યુવાનો સાથે મળી અને એક ઝુંબેશ ઉપાડી છે. એ ઝુંબેશ દરમિયાન અમે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પાઠવ્યું છે અને એ આવેદનપત્ર દારૂબંધી માટેનું છે. જે અમારા વિસ્તારમાં દારૂનો મોટા પ્રમાણમાં વેપલો થઈ રહ્યો છે એના કારણે અમારા ગામમાં આજે નાની ઉંમરના પરિણીત અને અપરિણીત યુવાનો જે 18 વર્ષથી કરીને 30 વર્ષની અંદર જે નાના નાના છોકરાઓને મૂકી અને મૃત્યુ પામેલા છે, આજે એમના ઘરની પરિસ્થિતિ બહુ જ દયનીય છે. કોઈ પણ એનું ભરણ પોષણ કરી શકે એવી પરિસ્થિતિ નથી. અને આ દારૂના કારણે બીજો એક મોટો નુકસાન એ છે કે જે જુવાધન છે એનામાં વધારે પ્રમાણમાં જે દારૂનો સેવન થાય છે એના લીધે એ લોકો નાના જુવાન વર્ગ જે છે એ પોતાનો બેરોજગાર બની ગયા છે. કારણ કે દારૂ પીવાના કારણે એ કોઈ પણ ધંધા ઉપર જઈ શકતા નથી અને આખો દિવસ દારૂમાં ડૂબેલા પડ્યા હોય છે. જેથી કરી અમે બધા ગામના દરેક સમાજના લોકો અને ખાસ તો એ છે કે જુવાન વર્ગ જે હતું એ આજે જાગૃત બન્યો છે અને દરેક સમાજ સાથે મળી અને આજે અમે અહીંયા નખત્રાણા તાલુકામાં નખત્રાણા પીઆઈ સાહેબને તેમજ ડીવાયએસપી સાહેબને બંનેને અમે રૂબરૂ જઈ અને આવેદનપત્ર પાઠવ્યું છે અને જેથી કરી અમારા ગામોમાં દારૂ બંધી સખતપણે થાય એવી અમે રજૂઆત કરી છે. જેથી જો બંધ થઈ જશે તો અમારું જુવાધન અને એનામાં જે ખોટો શરીરને જે નુકસાન થાય છે, આરોગ્યને નુકસાન થાય છે તે બચી રહેશે અને એનો આર્થિક રીતે પણ નુકસાન થતો અટકશે એવી અમે રજૂઆત પણ કરી છે અને અમને પીઆઈ સાહેબ ગઢવી સાહેબે ખાતરી આપી છે. જેથી કરી અમને આશ્વાસન આપ્યું છે તો અમને એવી આશા છે કે અમારા ગામોમાં દારૂ બંધ થશે. માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.